વાસ્તવિક વાયુઓ અને આદર્શ વાયુઓની અંદર એનું વિચલન આપણે અભ્યાસ કરતા હતા. છેલ્લે જે ઇક્વેશનની આપણે તારવણી કરી હતી તેના ઇક્વેશન આપણે એવું હતું કે પી આદર્શ તમે કહેતા હતા પી આદર્શ ઇઝ ઇક્વલ ટુ પી વાસ્તવિક પી વાસ્તવિક પ્લસ એન સ્ક્વેર અપોન વી સ્ક્વેર. આ પદને આપણે સુધારેલ પદ એવું કહેતા હતા. પી વાસ્તવિક વાયુઓ આદર્શ વાયુઓથી કંઈક અલગ વર્તન કરે છે. ઓકે, આદર્શ વાયુ જેવું વર્તન કરતા નથી એના મુખ્ય બે કારણો આપણે ગઈકાલે જોયા હતા કે જૂની જે અભિધારણા હતી ગતિવાદની અંદર એમાં આપણે એવું કહેતા હતા કે ભાઈ ગતિવાદની અંદર જે વાયુઓ છે એમાં બે ધારણા એવી હતી કે કદને જે આપણે ન ગણીએ કહ્યું હતું તે કદને આપણે શું કરવું પડશે, માન્ય કરવું પડશે. કે વાયુઓની સરખામણીમાં એમનો જે ખાલી અવકાશ છે, વાયુઓ છે એમની સરખામણીમાં જેના ઘટક કણો છે એનો ખાલી અવકાશ છે એની સરખામણીમાં ન ગણીએ નથી, પરંતુ એ દળ ગણી શકાય તેવું છે. અને એમની વચ્ચે જે આકર્ષણ બળો હતા, પારસ્પરિક ક્રિયાઓ, તે આપણે શું કીધું, આકર્ષણ બળ હોતા નથી. તો એ બંને માન્યતા કેવી છે, ખોટી છે. હવે એમાં આના લીધે ફેર કોને પડે છે, તો કે કદને ફેર પડે છે. જે કાંઈ ફેરફાર થાય છે શેમાં થાય છે, કદમાં ફેરફાર થાય છે. કેમ કે વાયુઓનું કદ હવે નક્કી કરવું હોય તો વાયુઓ દિવાલ સાથે અથડાશે, અથડામણ પછી એમનું કંઈ થશે, એની પારસ્પરિક ક્રિયાઓ થશે, તો પારસ્પરિક ક્રિયાઓને લીધે શું થશે, તો કે પારસ્પરિક ક્રિયાઓને લીધે એમના વચ્ચે અપાકર્ષણ બળ તો છે. અપાકર્ષણ બળ ક્યારે મજબૂત થશે, તો કે ઘટક કણો એકબીજાની નજીક આવશે. ઘટક કણો એકબીજાની નજીક આવશે. હવે ઘટક કણો એકબીજાની જો નજીક આવે તો પારસ્પરિક ક્રિયાઓ કેવી થાય, પ્રબળ થાય કે નહીં. હા, એમાં અપાકર્ષણ બળની માત્રા વધારે હશે. નોંધો કે આવી રીતે કોઈ વાયુ છે ઘટક કણો આ એકબીજાની નજીક આવે છે, તો એકબીજાની નજીક આવે તેમની વચ્ચે અપાકર્ષણ બળ થશે, નહીં થશે એમ નહીં, પરંતુ આપણે શું કરી દઈશું, દબાણ ઘટાડી દઈશું. તો ચાલો હવે આ જે સુધારો કર્યો છે એની અંદર એ કોણ છે, એ અચળાંક છે. એ કોણ છે, અચળાંક છે. એને આપણે શું કીધું છે, અચળાંક છે. હવે અહીંયા એક વસ્તુ એ છે કે પારસ્પરિક અપાકર્ષણ ટૂંકાવર્ત પારસ્પરિક ક્રિયાઓ જે છે ને અપાકર્ષણની, એ ટૂંકા વિસ્તારની છે. કેવી છે, ટૂંકા વિસ્તારની છે. પારસ્પરિક અપાકર્ષણ ક્યારે લાગે, તો કે ઘટક કણો ખૂબ નજીક નજીક આવે ત્યારે લાગે, એટલે ખૂબ ટૂંકા વિસ્તારની છે. એટલે લાંબા વિસ્તાર સુધી અપાકર્ષણ પછી કરી જ ના લાગે. એટલે પારસ્પરિક અપાકર્ષણ ક્રિયાઓ છે એ કેવી છે, તો કે ભાઈ ટૂંકા વિસ્તારની છે. પારસ્પરિક અપાકર્ષણ ટૂંકા વિસ્તારની. બીજી વસ્તુ કે જો ટૂંકા વિસ્તારમાં લાગતું હોય તો અણુઓ લગભગ સંપર્કમાં હોય ત્યારે અસરકારક હોય. અણુઓ સંપર્કમાં હોય ને એકબીજાની નજીક હોય ત્યારે કેવું હોય, તો કે અણુઓ સંપર્કમાં આવે ત્યારે કેવું હોય, અસરકારક હોય. અણુઓ સંપર્કમાં આવે ત્યારે પારસ્પરિક ક્રિયાની અંદર અપાકર્ષણ બળ કેવું હોય છે, અસરકારક હોય છે. એકબીજા ઘટક કણો નજીક આવે તો એ કેવું હોય, વધુ અસરકારક બને છે. હવે જો વધુ અસરકારક થતું હોય તો શું થાય, તો આ પરિસ્થિતિમાં ઊંચા દબાણ હોય છે. કેવું હોય છે, દબાણ આ એકબીજાની નજીક અણુઓ આવે ક્યારે આવી શકે, એમનું દબાણ કેવું હોય, ઊંચું હોય. દબાણ ઊંચા હોય ત્યારે જ આવું શક્ય બને. હવે દબાણ ઊંચા હોય તો શું થાય, તો કે અપાકર્ષણ બળો એ અણુઓની પણ અભેદ ગોળા તરીકે વર્તન કરે છે. અભેદ ગોળા તરીકે આ
આની અંદર અપાકર્ષણ બળ હોય કે અભેદ ગોળા તરીકે વર્તન કરે એટલે આને આની ઉપર એક આવરણ છવાઈ જાય જેના કારણે ગોળાઓને એકબીજાની નજીક આવવા દેતા નથી. આ અભેદ આવરણ એટલે છૂટું પાડવાનું વલણ ધરાવે છે. અભેદ આવરણનો મતલબ શું થઈ ગયો? છૂટું પાડવાનું દબાણ ઊંચા હોય એટલે અભેદ આવરણ. અભેદ આવરણ કોણ અભેદ આવરણ બનાવે? તો કે અપાકર્ષણ બળ. અપાકર્ષણ બળ એ શું કરે છે? અભેદ આવરણ બનાવે છે. હવે આ જે અભેદ આવરણ છે ઈ અભેદ ગોળા તરીકે વર્તન કરે છે. અણુઓ વડે રોકાયેલ કદ સાર્થક બને છે. કારણ કે તો આવા સમયે શું થશે? અણુઓ દ્વારા કદ રોકાશે. અણુઓ દ્વારા કદ રોકાય. હવે અપાકર્ષણ બળ જો સાર્થક થતા હોય તો એ કોના લીધે થાય? અણુઓના લીધે. અણુઓ દ્વારા કદ છે એ રોકાય તો એ સાર્થક થયું કહેવાય. કદ કદ કેવું થાય? સાર્થક થાય એટલે ઉપયોગમાં લેવાય. આપણે કદને ન ગણીએ કીધું હતું ને પેલા, કે એના ખાલી અવકાશની સરખામણીમાં કદ કેવું છે ન ગણીએ છે, માન્યતા ખોટી છે કે અહીંયા પૂરવા થાય છે. કેમ કે અપાકર્ષણ બળના લીધે અણુઓ દ્વારા કદ રોકાય છે. કદ રોકાય એટલે કદ કેવું થયું? સાર્થક થયું. તો હવે નવું કદ આપણને મળશે. કેવું મળશે? નવું કદ આને મળશે. તો આપણે કદની અંદર પરિભાષા થોડો સુધારો કરીશું. હવે નવું કદ કેવું હોય છે? તો કે વી વડે રોકાયેલ સાર્થક જે કદ છે, કારણ કે વી કદમાં ગુણવાને બદલે હવે કેવું થશે? વી માઇનસ એનજી. જો આનું કદ હું કહેતો હોય કે આ વી કદ હતું, કેવું હતું આનું કદ? વી કદ છે. તો અણુઓ જે હવે વી કદમાં ઘૂમે છે એના બદલે ક્યાં ઘૂમશે? વી કદને બદલે V માઇનસ NV કદમાં ઘૂમશે. સાર્થક થયું ને આપણું બળ, તો કદ કેવું થઈ ગયું? કદ બદલાય કેવું થઈ ગયું? V માઇનસ NV. N કોણ છે? અણુની સંખ્યા. V કોણ છે? અચળાંક. આ કોનો અચળાંક છે? V વાન ડર વાલ્સ અચળાંક. કયો છે? વાન ડર વાલ્સ વાસ્તવમાં અચળાંક મળે છે. કોણ છે? વાંડરવાલ અચળાંક છે. હવે અહીંયા જુઓ તમે, વી જે કદ હતું પેલા, જે આપણે કદની ધારણા કરી હતી, એ કદની અંદર શું થયું? તો કે એ કદની અંદર ફેરફાર થયો. અને એ ફેરફાર ક્યારે થયો? કે જ્યારે કદને આપણે ગણતરીમાં લીધું. ક્યું કદ ગણતરીમાં લીધું? કે જે આપણે કદને ન ગણીએ કહેતા હતા એ કદને શું કીધું? કે અણુઓ દ્વારા અપાકર્ષણ બળના કારણે કંઈક કદ રોકાય છે અને એ કદ સાર્થક થતું હોય તો એ કદ વીને બદલે હવે કેવું થઈ ગયું? વી માઇનસ એનબી. તો ફરી પાછું આ ઇક્વેશન ની અંદર શું આવશે? સુધારો આવશે. શું આવશે? સુધારો આવશે. તો હવે નવું ઇક્વેશન આપણને કેવું મળશે? દબાણ અને કદ માટે સુધારો ધ્યાનમાં લઈએ આપણે. દબાણ અને કદ માટે જો સુધારો ધ્યાનમાં લઈએ તો કેવું થાય? દબાણ અને કદ માટે તો એવું નવું પદ મળશે, P પ્લસ A નો સ્ક્વેર અપોન V નો સ્ક્વેર. અહીંયા શું થયું? તો કે V માઇનસ NB જેટલો કદની અંદર શું થયો છે? વધારે. તો V માઇનસ NB ઇઝ ઇક્વલ ટુ આખો
v અને આ કોણ થઈ ગઈ ઇઝ ઇક્વલ ટુ nrt તો pv ઇઝ ઇક્વલ ટુ nrt p દબાણની અંદર એ જ ફેરફાર v કદમાં ફેરફાર અને nrt એ ઓગેન્ડો નંબર વાયુ અચળાંક અને તાપમાન કોન્સ્ટન્ટ તો આ પદની અંદર સુધારો કરી દીધો છે આ ઇક્વેશનને q ઇક્વેશન કહેવામાં આવે છે વાન્ડરવાલ્સ ઇક્વેશન કહેવામાં આવે છે વાન્ડરવાલ્સ સમીકરણ વાન્ડરવાલ સમીકરણની અંદર a અને b કોણ છે વાન્ડરવાલના અચળાંકો a અને b વાન્ડરવાલ અચળાંકો છે v કદ છે n વાયુમાનોની સંખ્યા છે p દબાણ છે ચાલો આગળ વધીએ વાન્ડરવાલ અચળાંકનું મૂલ્ય છે a અને b એ વાયુની લાક્ષણિકતા પર આધાર રાખે કોના ઉપર રાખે વાયુની લાક્ષણિકતા પર આધાર રાખે એ આની મૂલ્ય કોના ઉપર આધાર રાખે વાયુની લાક્ષણિકતા ઉપર આધાર રાખે કે વાયુ છે આપણો કયા પ્રકારનો છે ચાલો હવે નવી ટર્મ આપણને મળી ગઈ છે એનું મૂલ્ય વાયુના આંતરાણ્વીય આકર્ષણ બળોની માત્રાનું માપ છે તે તાપમાન અને દબાણથી સ્વતંત્ર છે એનું મૂલ્ય શું બતાવે છે આપણને તો કે તાપમાન અને દબાણથી કેવું છે તાપમાન અને દબાણથી કેવું છે સ્વતંત્ર એનું મૂલ્ય તાપમાન અને દબાણથી કેવું છે સ્વતંત્ર તાપમાન અને દબાણ ઉપર એના મૂલ્ય સાથે કોઈ લેવા દેવા નથી તો ચાલો ઘણા નીચા તાપમાને આંતરાણ્વીય બળો અસરકારક બને છે અણુઓની ઓછી સરેરાશ ઝડપ કરતા હોય છે નીચું તાપમાન હોય તાપમાન કેવું હોય નીચું હોય તો એમના અણુઓ વચ્ચેની જે પારસ્પરિક ક્રિયાઓ છે એ કેવી થાય આંતરાણ્વીય આકર્ષણ બળો કેવા હોય વધુ જોવો ને તાપમાન નીચું રાખો આ તાપમાન છે આ વાયુ આ વાયુનું ટેમ્પરેચર હું ઘટાડી દઉં તો શું થાય પહેલા તાપમાન આપું પહેલા બધા વાયુઓ કુદાકુદ કરવા મને દિવાલ સાથે અથડાઈને આવું બધું થાય પણ તાપમાન ના આપું તો ઘટકો એકબીજાની નજીક નજીક આવશે હવે આ જે વાયુઓ છે વાસ્તવિક વાયુઓ જ્યારે તાપમાન અને દબાણ એવી બંને પરિસ્થિતિમાં હોય છે ત્યારે આંતરાણ્વીય આકર્ષણ બળો હકીકત રૂપે નગણ્ય જેવા હોય છે તાપમાન અને દબાણ એ બંને પરિસ્થિતિમાં આંતરાણ્વીય આકર્ષણ બળો કેવા હોય નગણ્ય તેવા સમયે આદર્શ વાયુ વર્તુળ બતાવશે ટૂંકમાં તાપમાન અને દબાણ ને ગણી ન શકાય એવું મૂલ્ય જ્યારે હોય ત્યારે વાયુનું વર્તન જે છે તે કેવું હોય છે આદર્શ વાયુ જેવું હોય છે તાપમાન અને દબાણની પરિસ્થિતિ ન ગણ્ય હોય ત્યારે વાયુનું વર્તન કેવું બનશે આદર્શ વાયુ જેવું એનું વર્તન થશે તમને હવે એમાં ઝેર સંકોચનીય અવયવ ઉપર આધાર રાખે છે સંકોચનીય અવયવ ઝેર જે છે ઝેર PV / nRT આ જે ઝેર છે કોમ્પ્રેસિબિલિટી ફેક્ટર તે શું કરે છે તો કે PV અને NRP નો ગુણોત્તર માપી શકાય છે આપણે ઝેડના રૂપમાં માપીએ તો એનો ગ્રાફ દોરીએ તો આપણે ગ્રાફ ઉપરથી થોડો વધારે ખ્યાલ આવશે તમારી ટેક્સની અંદર એક સરસ મજાનો નાનકડો ગ્રાફ આપેલો છે એ ગ્રાફ દોરી અને તમને બતાવે એ ગ્રાફ શું કહેવામાં આવે છે ચાલો કમ્પ્રેસિબિલિટી ફેક્ટર Z PV / nRT Z = PV / nRT અહીંયા શું લખું છું Z =
दबाण छे आ बाजु वधे आ बाजु वधे અહીંયા આદર્શ લખ્યું છે કેવું છે આ મારો આદર્શ વાયુ છે આદર્શ લાઈન છે ડાર્ક કરી દો આદર્શ વાયુ હવે આ જે આદર્શ વાયુ છે એની અંદર જળ ફેક્ટર કઈ રીતે માનો કે આમાં એક શું કેસ છે આ કોણ છે H2 એના પછીથી જે છે એ કોણ છે N2 ત્યાર પછી જે આપેલો છે તમને O2 એના પછી તમને આપેલો છે મિથેન અને CO2 આટલા ગેસ છે મારી હવે આ શું બતાવે છે તો હમણાં આપણે આની પહેલા જ્યારે ગ્રાફ ભણ્યા હતા ત્યારે એની અંદર ધન અને ઋણ વિચલન જોતા હતા અહીંયા જુઓ કે H2 છે એ તો આદર્શની ઉપર જ છે આદર્શ વર્તુળક દર્શાવતો જ નથી N2 છે એ પણ આદર્શ વર્તુળક દર્શાવતો નથી કે લાઈન પર આવો થોડોક સમય એવો થયો કે N2 છે આદર્શ વર્તુળક દર્શાવવાનો પ્રયત્ન કરે છે ફરી ઉપર જતો રહે છે O2 જે છે થોડોક ટાઈમ પૂરતો આદર્શ વર્તુળ દર્શાવે CH4 દર્શાવે CO2 દર્શાવે થોડોક સમય અહીંયા શું થાય આપણે ખબર નીચે ગ્રાફ આવતો હોય તો આને કેમ કહેતા હતા વિચલન ઋણ વિચલન કહેતા હતા આને પણ ઋણ વિચલન કહેતા હતા અને આને પણ ઋણ વિચલન કહેતા હતા અને ઉપર હતું એ કોણ હતું ધન વિચલન અને અહીંયા અહીંયા હતી આપણી આદર્શ પરિસ્થિતિ એ કઈ હતી આપણી આદર્શ પરિસ્થિતિ તો ધન વિચલન અને ઋણ વિચલન એ આધાર કોના ઉપર રાખે છે ઝેડ કમ્પ્રેસિબિલિટી ફેક્ટર જ્યારે ઝેડ નું મૂલ્ય કેવું હોય ઝેડ નું મૂલ્ય એક કરતા મોટું હોય ઝેડ નું મૂલ્ય એક કરતા મોટું હોય ત્યારે ક્યુ વિચલન થશે ધન વિચલન જ્યારે ઝેડ નું મૂલ્ય એક કરતા નાનું હોય ત્યારે શું થશે ઋણ વિચલન અને જ્યારે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 હોય ત્યારે એ પરિસ્થિતિને આપણે કઈ પરિસ્થિતિ કહીશું આદર્શ પરિસ્થિતિ તો આ જે લાઈન ની ઉપર જે આવ્યો તો આ બધા જે છે એમાં ઝેડ નું મૂલ્ય અહીંયા આવે ત્યારે કેવું ઝેડ નું મૂલ્ય એક કરતા મોટું હોય છે અહીંયા નીચે કેવું હોય છે ઝેડ નું મૂલ્ય એક કરતા નાનું હોય છે અને એને કેવું હોય છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 આવું હોય છે ઝેડ તમારો એક કરતા આપણને ખબર કેમ પડે કે આદર્શ વાયુ છે કે બિન આદર્શ વાયુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 મળે જવાબ આ ઇક્વેશન ની અંદર તમે કિંમત મૂકો નીટ અને જેડ એના માટે આ યાદ કામ લાગશે ખૂબ ઉપયોગ થશે બાકી આ પરિસ્થિતિ કોઈ ગોખવાની જરૂર છે નહીં ખાલી ખબર હોય જે નીચે આવે છે તો ઋણ વિચલન થાય છે ઉપર આવે છે તો ધન વિચલન થાય છે અને ત્યાં થોડું ઘણું છે કે આદર્શ બનવાનો પ્રયત્ન કરે છે હવે નીચા તત્વને અને ઊંચા તાપમાને વાયુ છે કે આદર્શ વર્તુળ દર્શાવે
નીચા દબાણ અને ઊંચા તાપમાને છે વાયુ છે કેવું દર્શાવે આદર્શ વર્તુળક દર્શાવે છે એટલે j is equal to 1 ક્યારે આવશે કે જ્યારે દબાણ કેવું હોય છે તમારું નીચું તાપમાન તમારું કેવું હોય છે ઊંચું ત્યારે એવી પરિસ્થિતિએ વાયુનું વર્તન છે કેવું હોય છે આદર્શ વર્તુળક હોય છે એટલે એવા વાયુને આપણે કયા વાયુઓ કહીએ છીએ આદર્શ વાયુઓ કહીએ છીએ હવે z નું મૂલ્ય તમારે ટેક્સ્ટ પેજ નંબર 148 ઉપર જે લખાણ કરેલું છે લખાણ માત્ર આટલી સમજૂતી આપે છે તમને આ ત્રણ વસ્તુ અને આ આદર્શ વાયુ કહેવાય કોને તો કે નીચા દબાણ અને ઊંચા દબાણ વાયુ આદર્શ વર્તુળને દર્શાવે છે ત્યાર પછી તમને નાનકડો એક ઇક્વેશન આપેલું છે કે z pv pv માં v કોણ છે z p આ v કયો છે v વાસ્તવિક છે કયો છે વાસ્તવિક અપોન nr z = p p માં v કયો છે વાસ્તવિક અહીંયા પદ આપણે લીધું છે કયું લીધું છે v વાસ્તવિક જે રીઅલ આપણે જે જોઈ શકીએ છીએ તે p v વાસ્તવિક છે જો y આદર્શ વર્તુળક દર્શાવે તો શું થાય તો કે v આદર્શ ઇક્વલ ટુ શું થાય v आदर्श इज इक्वल टू શું થશે n r t अपॉन p v आदर्श જો તો એ કારણ પરથી મળી જાય ચાલો હવે હવે જે છે કે n r t अपॉन p નું મૂલ્ય સમીકરણમાં ઉપરમાં આપણે જો મૂકીએ તો શું થાય આ n r t अपॉन p n r t अपॉन p આ કોણ મૂલ્ય છે v નું મૂલ્ય છે તો v નું મૂલ્ય આપણે જો આ ઇક્વેશન માં મૂકીએ તો શું થાય n n r t આ v નું મૂલ્ય અહીંયા મૂકી દો તો શું થાય ફરી પાછી આની આ પરિસ્થિતિ આવી જાય તો એનો મતલબ શું થઈ ગયો કે v વાસ્તવિકના છેદમાં v આદર્શ તો z કેવો બની ગયો હવે કમ્પ્રેસિબિલિટી ફેક્ટર v વાસ્તવિક છેદમાં v આદર્શ થાય કે નહીં આવી પરિસ્થિતિ z આ ફાઇનલ ઇક્વેશન આપણને મળશે આ ઇક્વેશન સમીકરણ પરથી આપણે જાણી શકીએ છીએ જોઈ શકીએ છીએ કે સંકોચનીયતા આવીઓ ખરેખર મોલર કદ અને વાયુને તાપમાન અને દબાણ આદર્શ વાયુને ભણતા મોલર કદનો ગુણોત્તર છે ખરેખર આ શું છે તો કે એનો મોલર કદનો ગુણોત્તર છે ખરેખર જે કોણ છે એમના મોલર કદનો તો કે અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે વાયુ છે કે આદર્શ પરિસ્થિતિમાં આદર્શ બનવાનો જ્યારે પ્રયત્ન કરે છે વાયુઓ જ્યારે આદર્શ બનવાનો પ્રયત્ન કરે છે ત્યારે શું થાય ધ્યાનમાં કઈ વસ્તુઓ લે છે મુખ્ય તો એનું કદ દબાણ નીચા દબાણે લીધું ઊંચું તાપમાન લીધું વાયુ આદર્શ વર્તુળને દર્શાવે પરંતુ કદનો કેવો હોય છે ગુણોત્તર હોય છે એટલે મુખ્ય તો આ બે થઈ ગયું આદર્શ વર્તુળને દર્શાવવા માટે એટલે સ્ટેટમેન્ટ આપણે યાદ થી રાખવાનું આવડી જશે હવે ઓકે હવે પછીના વિભાગોમાં આપણે જોઈશું કે વાયુની અવસ્થા પ્રવાહી અવસ્થા વચ્ચે ભેદ પાડવા શક્ય નથી હવે વાયુઓ હોય વાયુઓ એની અવસ્થા તો બે હોય કે નહીં વાયુઓ એમને વધારે દબાણ આપો તો શું થઈ જાય એમનું પ્રવાહીકરણ થઈ જાય તો વાયુઓ ને દબાણ આપતા જ્યારે એનું પ્રવાહીકરણ થાય છે ત્યારે વચ્ચેની કોઈ એક સ્થિતિ હોય છે વાયુ પ્રવાહી બનવાનું ચાલુ હોય છે વાયુનો અણુ છે એ થોડા થોડા વાયુઓ જોવા મળશે થોડા થોડા પ્રવાહીમાં રૂપાંતર થતા હશે તો આવી પરિસ્થિતિનો અભ્યાસ હવે પછી જે આપણો ટોપિક છે એમની અંદર કરશું તો આજે માત્ર આપણે એક વાન્ડરવાલ્સ ઇક્વેશન યાદ રાખશું ઓકે વાન્ડરવાલ્સ ઇક્વેશન ની અંદર શું ભણ્યા હતા ઓકે p + શું વર્તા હતા
આપણે જે આખે આખું વાંડરવાલ ઇક્વેશન ભણ્યા કે આખે આખું શું કરવાનું છે વાંડરવાલ ઇક્વેશન આપણે યાદ રાખવાનું છે કે p n નો સ્ક્વેર અપોન v નો સ્ક્વેર ઇનટુ v n આમની અંદર a અને t વાંડરવાલના અચળાંકો છે એનું મૂલ્ય કેવું છે તાપમાન અને દબાણથી સ્વતંત્ર છે ત્યાર પછી આપણે કમ્પ્રેસિબિલિટી ફેક્ટર z ભણ્યા કે આદર્શ વાયુ બનવા માટે શું જોઈએ તો કે z નું મૂલ્ય કમ્પ્રેસિબિલિટી ફેક્ટર એ અગત્યનું છે આનું મૂલ્ય 1 કરતા વધારે ક્યારેય હોતું નથી અને z કેવો છે p વાસ્તવિક અને p આદર્શ વાયુના કદ ઉપરથી આપણને ગુણોત્તર મળશે અને ગુણોત્તરનું મૂલ્ય જો આપણે ચેક કરીએ તો એનો ધન અને ગુણ વિચલન મળશે જો z નું મૂલ્ય 1 મળે તો આપણે એવા વાયુને આદર્શ વાયુ કીધા z નું મૂલ્ય 1 કરતા વધારે મળે તો ધન વિચલન કીધું z નું મૂલ્ય 1 કરતા નીચું મળે તો આપણે એને કીધું ઋણ વિચલન કીધું આમ આપણે તમામ મૂલ્યો છે ત્યાં ત્રણ મૂલ્યો છે ગણતરી કરી અને વાયુ આદર્શ છે કે બિન આદર્શ છે તે આપણે કહી શકશું તો આપણે મુખ્ય ઇક્વેશન આટલામાંથી યાદ રાખવાનું છે તમારે z is equal to pv upon nrt યાદ રાખવાનું છે આના ઉપરથી બધું જ થઈ જશે ઓકે આ સમજૂતી છે બધી કઈ રીતે આવે z શું છે કેવા માંગે છે કે z હકીકતમાં આવો છે પણ એનાથી આપણે ગણતરી કરવાની છે ત્યાર પછી આગળ આપણે ભણશું લેક્ચર નંબર હવે બધું થિયરી કીધું છે હવે ગાણિતિક કઈ છે નહીં થિયરી છે ખાલી એ સમજવાની છે હવે લેક્ચર નંબર 15 ની અંદર આપણે આવશું ત્યારે થિયરી વધારે ડિટેલમાં આપણે સમજીશું આગળ નવા ટોપિક થી નવી શરૂઆત કરશું વાયુઓનું પ્રવાહીકરણ નામનો જે ટોપિક છે આપણો વાયુનું પ્રવાહીકરણ એ આપણે લેક્ચર નંબર 15 થી સ્ટાર્ટ કરીશું હવે લેક્ચર નંબર 15 અને 16 નંબર સુધીમાં આપણો ચેપ્ટર છે એ પૂર્ણ થઈ જશે બે લેક્ચરનું કામ બાકી છે ચેપ્ટરમાં ઓકે આગળ મુખ્ય તો જેટ બની અને નીટ માટે તો તમારે ગણતરીઓ જ જરૂરી છે ઓકે આ બધું થિયોરેટિકલ છે અહીંયા સુધી તો આ ઝેડ સુધી તો ઠીક છે પૂછાય હવે પછી જે આપણે ભણવા જઈ રહ્યા છીએ બધું કેવું છે થિયોરેટિકલ છે થિયોરેટિકલ ને અંદરથી લઈને થોડી ઘણી યાદ રાખવી પડશે તમારે ઓકે સમજવી પડશે સમજૂતી કાફી છે ચાલો લેક્ચર નંબર 15 ની અંદર ફરી આપણે મળશું.